Warren Buffett atla mota investor. The man with golden hands, જ્યાં હાથ નાખે છે ત્યાંથી પૈસા લઈને બહાર આવે છે. 100 અબજ ડોલર થી વધારે એમનું ઇન્વેસ્ટમેન્ટ છે. એમને એમના પત્ની, એ બંને એમના કૌટુંબિક જીવન વિશે એક પ્રસંગે વાત કરી. પ્રસંગ એવો હતો કે એમના લગ્ન જીવનને 50 વર્ષ પૂરા થયા, એટલે એમની જે ફ્લેગશિપ કંપની છે બર્કશાયર હેથવે, એના એને 63 કંપનીઝ છે, એટલે 63 સીઈઓ એ 50 પાર્ટીઝ રાખેલી ઓલ ઓવર ધ વર્લ્ડ. કારણ કે આ બધું રિચેસ્ટ કપલ ઓન અર્થ, ન્યુયોર્કમાં હતી, એલએમાં હતી, ઉપર ટોરન્ટોમાં હતી, પછી આ બાજુ સિડનીમાં હતી, ઓકલેન્ડમાં હતી, સિંગાપુર હોંગકોંગમાં હતી, દિલ્હીમાં, પેરિસ, કન્ક્લુડિંગ પાર્ટી લંડનમાં હતી. લગભગ 10 જેટલા યુરોપના હેડ્સ ઓફ સ્ટેટ હાજર હતા, એટલે બહુ ડિગ્નિફાઈડ પાર્ટી હતી. એમાં બફેટ કપેલ ઉપર સ્ટેજ ઉપર બેઠા હતા, બધા પોતપોતાના પ્રસંગો ફેમિલી સાથે વર્ણન કરતા હતા. એમાં એક જેન્ટલમેને સભામાંથી ઉભા થઈને પૂછ્યું કે વોરન, કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન? એટલે વોરન બફેટ કીધું પ્લીઝ. એને કહ્યું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 યર્સ ઓફ હેપી મેરીડ લાઈફ? 50 વર્ષ સુધી લગ્ન જીવન સુખેથી શાંતિથી સાથે રહીને જીવ્યા, એનું રહસ્ય શું છે? એટલે વોરેન બફેટ આમ માઇક એડજસ્ટ કરતા હતા ત્યાં સુધી એમના પત્નીએ માઇક્રોફોન ખેંચી લીધું કે આનો જવાબ મારે આપવો છે. વોરેન બફેટના ચહેરા ઉપર એક પણ કરચલી ફરી નહીં એની ઉપરથી લોકોને 50% જવાબ તો મળી ગયો. વોરેન બફેટ નું મોઢું બગડ્યું નહીં ને, એની ઉપરથી 50% જવાબ મળી ગયો. આ તો રિમાઇન્ડેડ ઓફ અ સ્ટોરી. એક વખત એક કપલ ને 50 વર્ષ લગ્ન જીવન ને પૂરા થયા. They were sitting on the dais, friend circle, relatives, બધા બેઠા હતા. એમાંથી કોઈ આવો પ્રશ્ન પૂછ્યો કે 50 વર્ષનું સુખી લગ્ન જીવન એનું રહસ્ય શું? એટલે પેલા જેન્ટલમેને કહ્યું, રહસ્ય સિમ્પલ છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હું લઉં અને મારા પત્ની આ જ પાડવાની, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય ને પત્ની લે અને હું આ પાડી દઉં, કરને વાંધો નહીં, કરી નાખે. બધા એમ છે, આવી રીતે તો 50 વર્ષ ચાલે નહીં. એક ટ્રેક્ટર નું પૈડું ને એક સ્કૂટર નું પૈડું, એમ થોડે ચાલે વાહન. પણ બહુ કોઈ બુદ્ધિશાળી વ્યક્તિ સભામાં બેઠેલા, એને કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કયા ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન તમે લો અને ધ લેડી શી સિમ્પલી હેઝ ટુ ફોલો અને યસ બોલે, અને લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જે લેડી લે અને તમે કહો હા કર, એ કયા? ઇફ યુ ડોન્ટ માઇન્ડ થોડા એક્ઝામ્પલીફાઈ કરો. સિમ્પલ, જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે, જે મારા વાઈફ લે અને હું આ પાડી દઉં, કયું હાઉસ પરચેસ કરવું એ નક્કી કરે હું આ પાડી દઉં, ઇન્ટિરિયર શું કરવું એ નક્કી કરે હું આ પાડી દઉં, કઈ કાર લેવી એ નક્કી કરે, ચિલ્ડ્રન ને કયા સ્કૂલમાં મોકલવા એ નક્કી કરે, પછી ઇવનિંગમાં ક્યાંય બહાર જવાનું હોય તો એ નક્કી કરે, વીકેન્ડમાં ક્યાંય પિકનિક ઉપર જવાનું હોય, વન નાઇટ આઉટ હોય તો એ લોકો નક્કી કરે, એ બધું એને કે આપણા રિલેટિવમાં કોની સાથે કેટલો કેવો સંબંધ રાખવો એ બધું એ નક્કી કરે, લગ્ન પ્રસંગે ક્યાં કેટલો ચાંદલો કરવો એ નક્કી કરે, છોકરાઓને ટ્યુશન પણ એ નક્કી કરે, એ લોકોને જીમમાં ડાન્સમાં ક્યાંક મોકલવા તો એ નક્કી કરી નાખે, એટલે કાર, હાઉસ, ચિલ્ડ્રન, એડમિશન, સ્કૂલ, રિલેશન બધું એ નક્કી કરી નાખે, હું આ પાડી દઉં, એટલે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન બધા એ લઈ લે. ઓડિયન્સમાં બધાને વધારે આશ્ચર્ય થયું, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન બાકી કયા રહ્યા કે જેન્ટલમેન લે અને લેડી આ પાડે? અઘરું ના, આમાં તો એક ડિસિઝન બાકી જ ના રહ્યા. સમબડી ધી ઓડિયન્સ ઇઝ રેઝ ધી હેન્ડ કે જેન્ટલમેન, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લિસ્ટ આઉટ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન ધેટ યુ ટેક એન્ડ ધ લેડી સિમ્પલી ફોલોઝ? કયા છે ડિસિઝન કહેતો ખરા? તો જેન્ટલમેન કે સિમ્પલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન, અમેરિકા ઇરાકમાં એન્ટર થવું કે નહીં? હું કહું ના, મારા પત્ની કે યુ આર રાઈટ, ના થવું જોઈએ, ચાપી લો. અગત્યના નિર્ણયો છે ને એ હું લઉં અને મારા પત્ની ફોલો કરે. અફઘાનિસ્તાનમાં વોર કર્યું અમેરિકાએ, એ આઈ થિંક બરોબર કર્યું તાલિબાનનું, એવું ધારો કે હું કહું, મારા પત્ની કે બરોબર છે, તમે કહો છો બરોબર છે. ઇમ્પોર્ટન્ટ ડિસિઝન જ્યાં પ્લેનેટ અર્થ કન્સર્ન હોય ને, આખી પૃથ્વી કન્સર્ન હોય ને, ત્યાં હું લઉં ને મારા વાઈફ હેઝ ટુ ફોલો. અને જ્યાં લેસ કન્સર્ન, અમારું નાનું 3 બેડરૂમ છે ને ઘર, એમાં કઈક નાની વસ્તુ હોય ને તો એ બધું જોઈ લે, લેવામાં તો ચાલી જાય. આ
was just a casual story apart, but when Warren Buffett couple was asked, what is the secret of your happiness, of the secret of your 50 years of happy married life? Then Mrs. Buffett had a very beautiful story. Now you all listen to it. You listen to it. Mrs. Warren Buffett said, કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ દિવસ એવો નથી જ્યારે હું અને મારા હસબન્ડ ને અમારા ચિલ્ડ્રન ફેમિલી મેમ્બર્સ અમે રાત્રે ભોજન માટે એટલે કે ડિનર માટે સાથે ન બેઠા હોય. સી આઈ એમ ટોકિંગ ઓફ ધ વર્લ્ડ રિચેસ્ટ મેન, હા, જેને 100 અબજ ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ છે, જેની 63 મલ્ટીનેશનલ કંપનીઝ ચાલે છે. એમના વાઇફે બીજી વાત કરી કે એક પણ દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી જ્યારે હું અને મારા પતિ વોરન we have not gone out on an evening walk for half an hour after dinner. અડધો કલાક ચાલવા ન ગયા એવું બન્યું નથી. ત્રીજી વાત કરી કે એક પણ દિવસ એવો નથી કે જ્યારે હું અને મારા પતિ વોરેન અમે લોકોએ અમારા સંતાનોને ટ્યુશન ન આપ્યું હોય. અમારા સંતાનોને અમે ટ્યુશન આપતા હતા, પછી હવે અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને પણ અમે ટ્યુશન આપ્યું, અને અત્યારે અમે અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન બધા નાના નાના છે એને ટ્યુશન આપીએ છીએ. એને ટ્યુશનના પૈસા પોસાતા નહીં હોય, નહીં? વોરેન બફેટ ને ટ્યુશન ના પૈસા પોસાતા નહીં, આપણા જેવા એમને પોસાય નહીં ને. આપણે તો પોસાય એટલે ઘરે પેલા ટ્યુશન ના સર આવી જાય ભણાવતા હોય. પીપલ વર સરપ્રાઈઝ કે ટ્યુશન તમે કરો છો, જાતે આટલો બધો સમય આપી શકો છો તમારા ચિલ્ડ્રન, ગ્રેન્ડ ચિલ્ડ્રન, ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે? એટલે કહ્યું કે હા, દેટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટાઈમ વેર વી કેન કમ ટુગેધર, કનેક્ટ એન્ડ શેર કેર એન્ડ પાસ ઓન ધ ફેમિલી વેલ્યુઝ. એ સમય અમે અમારા કુટુંબના વેલ્યુઝ છે ને નેક્સ્ટ જનરેશનમાં પાસ ઓન કરવા માટેનો સમય છે, તે સમય કાઢે છે. એની માટે મિસિસ વોરેન બફેટે કહ્યું કે સાંજે 6 વાગે વોરેન બફેટ ફોન ઓફ કરી દે, હી કમ્સ ટુ હોમ, હી ઇઝ અ ફેમિલી મેન. 50 વર્ષ પહેલા અમારા લગ્ન થયા પછી 1-2 મહિના પછી અમે ઘર જોયું, આ ઘર નક્કી કર્યું, એ જ ઘરમાં આજે 50 વર્ષ પછી એ ફેમિલી રહે છે. સેમ 3-બેડરૂમ ઓલ કિચન હાઉસ. જે વ્યક્તિને દુનિયાના 50 મોટા દેશોમાં 50 મોટા મેન્શન્સ પોસાય, એ વ્યક્તિ 1-3 બેડરૂમ હોલ કિચનમાં સુખીથી એક ફેમિલી સાથે રહે છે. દે નો વોટ ઇઝ અ ફેમિલી, દે નો વોટ ઇઝ ફેમિલી વેલ્યુઝ, દે નો વોટ ઇઝ ફેમિલી હેપીનેસ, એને ખબર છે. તો વોરેન બફેટ જો આટલો બધો સમય આપી શકે તો તમે આપી શકો, હા કે ના? હા કે ના? જો હા ખરેખર હોય ને તો કાલે વર્કિંગ ડે છે, ટ્રાય તો કરો સાંજે 7 વાગે ફોન. ડિફિકલ્ટ ને? ટ્રાય તો કરજો, સાયલેન્ટ ઉપર રાખજો, જુઓ તો ખરા કેટલા ઇમરજન્સી આવે છે. ઇમરજન્સી અટેન્ડ કરજો, બાકી કેશ્યુઅલ ફોન ની જરૂર નથી. યુ કેન ફાઇન્ડ ટાઈમ, તો તમે એને સમય આપી શકશો.